नमस्कार विद्यार्थी मित्रों, श्री आदर्श प्राथमिक शाला ऑफलाइन शिक्षण ની અંતરાલ બંધ થવાથી ઓનલાઈન શિક્ષણ કરવા માટે જઈ રહ્યા છે, તો દરેક વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન શિક્ષણ ની અંદર હાર્દિક સ્વાગત છે। આશા રાખીશ કે જે રીતે તમે અહીંયા શિક્ષક ની સામે બેસીને ભણતા હતા એ જ રીતે ઘરે પણ ભણશો અને ગૃહ કાર્ય કરશો એવી દરેક વિદ્યાર્થીને મારી નમ્ર વિનંતી છે। તો આપણે ધોરણ 8 ની અંદર વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો પાઠની અંદર કેટલા ટોપિક વિશે ચર્ચા કરી ગયા છે, જેની અંદર વિદ્યુત પ્રવાહ એટલે શું, વિદ્યુત પ્રવાહ કઈ રીતે પ્રસાર થાય છે, પરિપથ એટલે શું, પરિપથના પ્રકાર કેટલા છે, આ વિદ્યુત પ્રવાહની અસરો કેવી હોય છે, એની અંદર મુખ્યત્વે આપણે ચર્ચા કરવાની છે કે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર એટલે શું, રાસાયણિક એટલે કે ક્યાં કઈક પરિવર્તન થઈ નવો ફેરફાર થવો એને આપણે રાસાયણિક ફેરફાર કહીએ છીએ। જેમ કે આગળના પાઠની અંદર તમે નેક્સ્ટ ગયા ધોરણની અંદર 7મા ધોરણમાં તમારે ભૌતિક અને રાસાયણિક ફેરફારો આવતા હતા કે કોઈ પદાર્થના રંગની અંદર પદાર્થની અવસ્થાની અંદર જો ફેરફાર થતો હોય, નવું કંઈક બનતું હોય જેને આપણે રાસાયણિક ફેરફાર કહેતા હતા, તો તેમાંથી અહીંયા આપણે વિદ્યુત પ્રવાહના કારણે દ્રાવણની અંદર કયા ફેરફારો થાય છે તેને વિશે ચર્ચા કરવાની છે। તમે આગળના ટોપિકમાં ભણી ચૂક્યા કે કેટલાક દ્રાવણો વિદ્યુતના સુવાહક હોય છે અને કેટલાક દ્રાવણો વિદ્યુતના અવાહક હોય છે। હવે વિદ્યુતના સુવાહક એટલે શું, તો કે જે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું હોય એ દ્રાવણને વિદ્યુતના સુવાહકો કહે છે, અને વિદ્યુતના અવાહકો એટલે શું, કે જેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું નથી તેને વિદ્યુતના અવાહકો કહે છે। આ ટોપિકની અંદર આપણે મોટા ભાગે શીખ્યા હતા કે મોટા ભાગના જે પદાર્થો એસિડિક, બેઝિક અને ક્ષાર છે એ બધાના દ્રાવણ એક વિદ્યુતના સુવાહક છે, તો એ દ્રાવણોમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે તો એ સમયે તેની અંદર કેવા ફેરફારો થાય છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે। તો અહીંયા મેં એક ડાયાગ્રામ દોરેલો છે, તો કે સૌ પ્રથમ એક બેટરી લીધેલી છે, જે બેટરીના ધનધ્રુવ સાથે એક કાર્બનનો સળિયો અને બીજી બેટરીના ધનધ્રુવ સાથે બીજો કાર્બનનો સળિયો ને વિદ્યુત તાર દ્વારા પરિપથ તૈયાર કરેલો છે। કાર્બનના સળિયો એ જે બેટરીના ધનધ્રુવ સાથે જોડેલો છે એ એનોડ તરીકે વર્તે છે, અને જે બેટરીના ધનધ્રુવ સાથે જોડેલો છે એ કેથોડ તરીકે વર્તે છે। હવે એક બીકરની અંદર મેં થોડું પાણી લીધેલું છે, એ પાણીવાળા બીકરની અંદર જ્યારે કાર્બનના સળિયાને હું દાખલ કરું છું એ સમયગાળા દરમિયાન બેટરીને ઓન કરતા તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે। હવે તમને ખબર છે કે વિદ્યુત પ્રવાહનું વહન હંમેશા ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ થાય છે। અહીંયા જે પાણી લીધું છે કે અશુદ્ધ છે, પાણી નિસ્યંદિત છે નહીં, કારણ કે તમે આગળ ભણી ચૂક્યા કે નિસ્યંદિત પાણીની અંદર ક્ષારનું પ્રમાણ હોતું નથી તો તે વિદ્યુત પ્રવાહનું વહન કરશે નહીં, પણ અહીંયા કોઈ ગંદુ પાણી અથવા ઢળું પાણી કે પછી હોજરું પાણી લીધેલું છે કે જેની અંદર ક્ષારનું પ્રમાણ હોવાથી તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે, અને તેના કારણે શું અસર થાય છે એના વિશે આપણે ચર્ચા કરીએ। તો સૌ પ્રથમ વિદ્યુત પ્રવાહ પસાર કરતા બેટરીના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ વિદ્યુત પ્રવાહનું વહન થઈ અને કાર્બનના જે એનોડ સાથે જોડેલો જે સળિયો છે બરોબર, તો એની અંદરથી પસાર થઈ અને દ્રાવણ પસાર થાય છે, તો એ સમયે દ્રાવણની અંદર વિદ્યુત પ્રવાહના કારણે રાસાયણિક ફેરફાર થવાથી ત્રણ પ્રકારના ફેરફાર થઈ શકે। એક તો કે જે દ્રાવણ બનેલું છે એ બનેલા દ્રાવણમાં જે ઘટકો રહેલા છે એ ઘટકો જુદા પડે છે, જેમ કે અહીં પાણીની વાત કરી તો પાણી એ હાઇડ્રોજન અને ઓક્સિજનથી બનેલું છે, હવે એની અંદરથી હાઇડ્રોજન અને ઓક્સિજન જે છે એ છૂટા પડે છે, અને એના કારણે એ દ્રાવણની અંદર જે તમે કાર્બનના સળિયે લીધા છે જે આપણે જેને આપણે ઇલેક્ટ્રોડ્સ કહીએ છીએ એ ઇલેક્ટ્રોડ્સની આજુબાજુ પાણીના પરપોટા થતા જોવા મળશે, જો તે તેમ થતું જોવા મળે તો સમજવાનું કે તેની અંદર આસપાસ ઇલેક્ટ્રોડ્સ પર અહીંયા આજુબાજુમાં જો ઇલેક્ટ્રોડ પરપોટા થતા જોવા મળે તો તેમાંથી જે ઘટકો રહેલા
છે તો પહેલું કે વિદ્યુત દ્રાવણની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થવાના કારણે આ વિદ્યુત દ્રાવણમાં રહેલા ઘટકો છૂટા પડે છે અહીંયા કીધું કે ઇલેક્ટ્રોડ્સ પર વાયરના પ્રોટોટાઇપ જોવા મળે છે એટલે કે તેની ઉપર વિદ્યુત પ્રવાહ થવાથી વિદ્યુત પ્રવાહ પસાર થવાના કારણે એ વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરથી આપણે બે પદાર્થોને અલગ કરી શકીએ છીએ પછી બીજું કે ભઈ આ જે પરિવર્તન જે છે એની અંદર રાસાયણિક ફેરફાર થવાથી જે રંગ છે દ્રાવણનો રંગ છે કલરનો જે રંગ છે દ્રાવણ છે એની અંદર રંગમાં ફેરફાર થતો જોવા મળે છે અને ત્રીજું જે છે તો કે ભઈ ઇલેક્ટ્રોડ્સ પર ધાતુ જમા થતી જોવા મળે છે હવે ઇલેક્ટ્રોડ્સ પર ધાતુ જમા થવી એટલે કે એક ધાતુનું આવરણ બીજા ધાતુ ઉપર ચડાવવું જેને આપણે ઇલેક્ટ્રોપ્લેટિંગ તરીકે ઓળખીએ છીએ તો આ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ત્રણ પ્રકારના ફેરફાર થશે એક તો કે ભઈ ઇલેક્ટ્રોડ્સ પર વાયુના પ્રોટા જોવા મળે છે બીજું દ્રાવણના રંગમાં ફેરફાર થઈ શકે છે અને ત્રીજું છે ઇલેક્ટ્રોડ્સ પર ધાતુ જમા થતી જોવા મળે છે હવે ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે ઇલેક્ટ્રોડ્સ પર ધાતુ જમા થવું જેને આપણે ઢોળ ચડાવવાની પ્રક્રિયા કહીએ છીએ જેની વ્યાખ્યા થાય છે કે વિદ્યુત વહન દ્વારા એટલે કે વિદ્યુત પ્રસાર કરવાથી કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું આવરણ ચડાવવાની જે ક્રિયા છે એ ક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહીએ છીએ દરેક વિદ્યાર્થીઓને સૂચના કે જે આગળ મેં ચલાવી એ સ્ટોપ કરી અને નોટબુકની અંદર લખી દેવું હવે નેક્સ્ટ ત્રીજા નંબરની પ્રોપર્ટી હતી કે વિદ્યુત પ્રવાહના કારણે જ્યારે પરિપથની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે એ સમયગાળા દરમિયાન જે રાસાયણિક અસર થાય છે એમાં ત્રીજી એક અસર હતી કે ભાઈ એક ધાતુનો ઢોળ બીજા ધાતુ ઉપર ચડાવો જેને આપણે ઇલેક્ટ્રોપ્લેટિંગ કહીએ છીએ એટલે કે ઢોળ ચડાવવાની પ્રક્રિયા તો એની અંદર પ્રવૃત્તિની અંદર જોઈએ તો ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું તો કે વિદ્યુત વહન દ્વારા એક ધાતુનો ઢોળ બીજા ધાતુ પર જમા થવાની ક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે જે આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ જેમ કે અહીંયા પ્રવૃત્તિ કરવા માટે સૌપ્રથમ તો કે કોપર સલ્ફેટનું દ્રાવણ અને બીજું એક તાંબાની બે તાંબાની પ્લેટો કે જે 10x4 cm લંબાઈ અને પહોળાઈ ધરાવતી હોવી જોઈએ હવે સૌપ્રથમ એક સ્વચ્છ અને કોરા બીકરની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ હોય હવે એ દ્રાવણ જે છે એની અંદર અહીંયા આ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોપરની જે બ્લેક પ્લેટો છે એ પ્લેટોને કાચ પેપરની મદદથી સાફ કરી ધોઈ સૂકવી અને ત્યારબાદ એ બંને પ્લેટોને અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ બેટરીના ધનધ્રુવ સાથે અને ઋણધ્રુવ સાથે વાહક તારની મદદથી જોડો ત્યારબાદ આકૃતિમાં કીધું એ પ્રમાણે કોપર સલ્ફેટના દ્રાવણમાં બંને પ્લેટોને નીચેનો ભાગ બીકરના તળિયે ન અડે અને બંને પ્લેટો એકબીજાથી 1-2 cm દૂર રહે તે રીતે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવો ત્યારબાદ તેમાંથી વિદ્યુત પ્રવાહ વહન કરો એની પહેલાં દ્રાવણને વધુ વિદ્યુત વાહક બનાવવા માટે મંદ સલ્ફ્યુરિક એસિડના 2-3 થોડા ટીપા ઉમેરો પછી દ્રાવણની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરો શું થાય છે એનું અવલોકન કરો તો તમે જોશો કે જ્યારે બેટરીની મદદથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે વિદ્યુત પ્રવાહનું વહન ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ થાય છે હવે ધન ધ્રુવ સાથે જોડેલી જે તાંબાની પ્લેટ છે એ એનોડ ઇલેક્ટ્રોડ્સ તરીકે વર્તે છે અને ઋણ ધ્રુવ સાથે જોડેલી જે તાંબાની પ્લેટ છે એ ઋણ ઇલેક્ટ્રોડ્સ તરીકે વર્તે છે આને આપણે કહીશું એનોડ અને આને આપણે કહીશું કેથોડ હવે આપણે મુખ્ય ટોપિક છે કે ભાઈ ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે કે એક ધાતુનો ઢોળ બીજી ધાતુ ઉપર ચડાવો જ્યારે સૌપ્રથમ વિદ્યુત પ્રવાહ વહન થાય છે તે સમયથી શરૂઆત કરી 10-15 મિનિટ સુધી દ્રાવણની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થવા દો 10-15 મિનિટ બાદ વિદ્યુત પ્રવાહનું વહન બંધ કરો અને તાંબાની પ્લેટોને બહાર કાઢો શું થાય છે તેનું અવલોકન કરો તમે અવલોકન કરશો તો બંને પ્લેટોની અંદર કંઈક ફેરફાર થયેલો જોવા મળશે જેની અંદર ઋણ એટલે કે કેથોડ સાથે જે જોડેલી તાંબાની પ્લેટ છે એની ઉપર કોઈક નવી આવરણ ચડેલું જોવા મળશે એની ઉપર કોઈક બીજી ધાતુ જે છે એ ચડેલી જોવા મળશે જ્યારે તાંબાની પ્લેટ કે જે એનોડ સાથે જોડેલી છે એની અંદર તમે
કેથોડ સાથે જોડેલી તાંબાની પ્લેટ ઉપર ધીમે ધીમે જમા થશે પણ તેના કારણે કેથોડ નળ સાથે જોડેલી જે પ્લેટ છે એક રા પ્લેટ પર તમે અવલોકન કરશો તો એની ઉપર બીજી ધાતુનો ઢોળ ચડેલો જોવા મળશે જે કોપર એટલે કે સીયુ એને આપણે તાંબુ પણ કહી શકીએ તે જમા થયેલું છે હવે દ્રાવણની અંદર આપણને થાય કે કોપર સલ્ફેટમાંથી કોપર છૂટું પડીને પ્લેટ ઉપર જમા થાય તો દ્રાવણની અંદર કોપરની માત્રા પણ પૂરી કરશે તો જે ધાતુ એનોડ સાથે ધાતુની પ્લેટ જોડેલી છે તેમાંથી વિદ્યુત વહન થવાના કારણે પાછું કોપર છૂટું પડે અને દ્રાવણની અંદર જમા થશે જેના કારણે દ્રાવણની અંદર કોપરનું પ્રમાણ જળવાઈ રહેશે આમ આપણે ઇલેક્ટ્રોપ્લેટિંગ દ્વારા એક ધાતુનો ઢોળ બીજી ધાતુ ઉપર ચડાવી શકીએ છીએ હવે અહીંયા ઇલેક્ટ્રોપ્લેટિંગ દ્વારા માત્ર તાંબાની પ્લેટની જ વાત કરી શકાય તમને ઘણી વખત તમારા રોજિંદા વ્યવહારની અંદર તમે જોતા હશો કે સોના જેવી કિંમતી ધાતુ હોય એના મોટા ઘરેણા બનાવવા હોય સેટ છે કે કોઈ મોટો દાગીનો બનાવવા હોય તો એ હકીકતની અંદર લેવું સોનુંથી બનાવવું પરવડે તેવું હોતું નથી તો આ સમયગાળા દરમિયાન ત્યાં તાંબા અથવા તો કોઈ ચાંદીના દાગીના ઉપર સોનાનો ઢોળ ચડાવવામાં આવે છે એ સમયગાળા દરમિયાન અહીંયા ખાસ યાદ રાખવાનું કે ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા દરમિયાન જે ધાતુનો ઢોળ ચડાવવાનો છે એ ધાતુને એનોડ સાથે જોડવાની હોય છે જેમ કે સોનાનો ઢોળ ચાંદી ઉપર ચડાવવો હોય તો એને એનોડ સાથે જોડવાની અને જેના ઉપર ચડાવવાનું છે એને કેથોડ સાથે જોડવાની હોય છે જેમ કે સોનાનો જો ઢોળ આપણે ચાંદી ઉપર ચડાવવાનો છે તો સોનું એનોડ સાથે અને ચાંદી જે છે એની પ્લેટ કેથોડ સાથે જોડશું જેના કારણે વિદ્યુત વહન દ્વારા સોનાનો ઢોળ આપણે ચાંદી ઉપર ચડાવી અને ઓછી કિંમતે સારો મોટો દાગીનો બનાવી શકીએ છીએ આ ઉપરાંત તમે રોજિંદા જીવનની અંદર ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા છે એ બીજા કયા વ્યવહાર ઉપયોગમાં થાય છે તો ઘણી વખત તમે તમારા ઘરની અંદર નળ કે પછી સાયકલની અંદર સાયકલનું જે આવરણનું ગવેન્ડર આવે છે એ નવી લાવેલી સાયકલ અથવા તેના રીલ જે છે એની ઉપર તમને ચમકતો પદાર્થ જોવા મળે છે એ હકીકતની અંદર આખી આખો ચમકતો પદાર્થ હોતો નથી તો એની અંદર મુખ્યત્વે ક્રોમિયમનો પડ હોય છે જે નીચે લોખંડ રહેલું હોય છે અને ક્રોમિયમ એ એવી હલકી ધાતુ છે કે જે ઉજરડાને અવરોધે છે એટલે કે તે ચીકણી ધાતુ છે તેની ઉપર ઉજરડા પાડવાથી પણ ઉજરડા પડતા નથી અને ચમકતો પદાર્થ છે જેના કારણે સાયકલના જે ગવન સ્કૂટર છે એ તમને ચમકતા જોવા મળશે પણ આ ધાતુ એ કિંમતની અંદર સોનાની જેમ જ મોંઘી હોવાના કારણે સાયકલના બધે બધા ભાગ એ ક્રોમિયમના બનાવવા પરવડે તેવા નથી તે માટે લોકો લોખંડના બનાવી અને તેની ઉપર ક્રોમિયમ પડ ચડાવી દે છે જ્યારે ત્યારે સમય જતા તે ક્રોમિયમ પડ દૂર થતા એ પાછો લોખંડ પર કાટ લાગેલો તમને જોવા મળે છે તો આ રીતે એક ધાતુનો ઢોળ બીજી ધાતુ ઉપર ચડાવવામાં આવે છે બીજું એક ઉદાહરણ લઈએ તો કે ઘરની અંદર આ નળ મોચક જે હોય છે બાથરૂમના એ નળની અંદર પણ તમને ચમકતા પદાર્થ જોવા મળે છે તો એની અંદર પણ લોખંડની ઉપર ક્રોમિયમ ઢોળ ચડાવેલો હોય છે આ ઉપરાંત બીજું કઈ કહીએ તો કે ભાઈ તમે ઘણી વખત લોખંડનો ઉપયોગ પુલ કે પછી ભારે વસ્તુ બનાવવા માટે કરો છો તો એ સમયગાળા દરમિયાન આ લોખંડ જે છે તે સતત ને સતત ભેજવાળા વાતાવરણ કે પાણીના સંપર્કમાં રહેવાથી લાંબા સમયે તેને કાટ લાગવાનો ભય ઊભો થાય છે તો એ સમયે તેની ઉપર પણ આ રીતે બીજી ધાતુનો ઢોળ ચડાવી અને તે ધાતુ જે છે લોખંડને જે છે તે કટાતું અટકાવી શકાય છે આ ઉપરાંત ઘરની અંદર ટીનના ડબ્બા જોતા હોઈએ છીએ તો હકીકતમાં ઘણી વખત એ બધા ટીનના હોતા નથી તો ખાદ્ય પદાર્થોને સંગ્રહ કરવા માટે અને એ ખાદ્ય પદાર્થોને આવા ભેજવાળા વાતાવરણ કાટ લાગતા સાધનોથી અટકાવવા માટે કરી અને બગડતું અટકે તે માટે કરી અને આ જે ડબ્બાઓ છે એની ઉપર ટીનનું આવરણ ચડાવવામાં આવે છે તો આ આપણા રોજિંદા જીવનની અંદર ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા જે છે કે જે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરને કારણે થાય છે એ આપણા જીવનની અંદર ઘણી રીતે ઉપયોગી છે અહીંયા મેં પ્રવૃત્તિ જે 14.3 છે એનો ડાયાગ્રામ દોરેલો છે પદ્ધતિ આપેલી છે અને અવલોકન છે કે ભાઈ અવલોકન કરતા કેથોડ સાથે જોડે તાંબાની પ્લેટ પર આવરણ ચડેલું જોવા મળે છે અને આ ઉપરથી આપણે ચોક્કસપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા છે તેના દ્વારા એક ધાતુનો ઢોળ બીજી ધાતુ ઉપર ચડાવી શકાય છે દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી કે 2 મિનિટ સ્ટોપ કરી અને આખી આખો પ્રયોગ જે છે એ નોટબુકની અંદર લખી દેવો અને ઘરે તૈયારી કરવી